भाजप कार्यालय उम्मीदवारों मोटी संख्या में उमटी पड़ा। कच्छ गांधीधाम भाजपना कार्यालय में उम्मीदवारों की संख्या जोवा मळी हती। स्थानिक स्वराज्य चूंटणी ने लईने दावेदारों राफड़ो फाटेलो जोवा मळी रह्यो छे। चूंटणी लड़वा इच्छुक उम्मीदवारों अने कार्यकरो पक्षना कार्यालय में जोवा मळ्या हता। भाजप द्वारा उम्मीदवारनी सेंस प्रक्रिया योजवामां आवी रही छे, जेमां मोटी संख्या में उम्मीदवारों चूंटणी लड़वा माटे उमटी पड़ा था। जे आप दृश्य निहाळी रह्या छो गांधीधाम भाजप कार्यालय नुं छे, ज्यां कार्यकरो मोटी संख्या में चूंटणी लड़वा माटे उमटी रह्या छे। कच्छ जिल्लाना अंजार तालुका माटे भाजपनी सेंस प्रक्रिया शुरू करवामां आवी। स्थानिक स्वराज्यनी चूंटणीओने लईने तड़ामार तैयारीओ शुरू थई गई छे, त्यारे भारतीय जनता पार्टी द्वारा उम्मीदवारोनी सेंस प्रक्रिया हाथ धरवामां आवी हती। अंजार तालुका पंचायतनी 20 અને જિલ્લા પંચાયતની 4 સીટ સમાવિષ્ટ છે, જેમાં ભાજપ દ્વારા ઉમેદવારો શોધવા માટે ઉમેદવારોની સેન્સ લેવામાં આવી રહી છે। સંભાઈ, આજે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની સીટ માટેની સેન્સની પ્રક્રિયા ચાલુ છે, ત્યારે તમે નિરીક્ષક તરીકે તમારી નિમણૂક કરવામાં આવી છે, તે ત્યારે તમે આ બાબતમાં શું કહેવા માંગો છો? જિલ્લા ભારતીય જનતા પાર્ટીની પ્રણાલિકાને ગુજરાતમાં તમામ ક્ષેત્રે સ્થાનિક કક્ષાએ લઈ આગેવાનોને સાંભળવા, એમના દાવાઓ લેવા, આ દાવાઓ લઈ અને જિલ્લા સંકલન સમિતિને સોંપવા, જિલ્લા સંકલન સમિતિની બેઠક થઈ ગયા બાદ જિલ્લા સંકલન સમિતિ આ દાવાઓ પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડને સોંપે અને પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ ઉમેદવારોની જાહેરાત કરે છે। આ ભારતીય જનતા પાર્ટીની પ્રણાલિકા છે, એ પ્રણાલિકાના ભાગરૂપે અમે 3 લોકો અહીંયા આવ્યા છે। આ વખતે પાટીલ સાહેબે એવું કીધેલું કે ભાઈ રિપીટ નહીં કરવામાં આવે, તો આ વખતે તમને શું સેન્સ આપ્યો? ભારતીય જનતા પાર્ટીનો તમામ નિર્ણય લેવાનો અધિકાર પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ ને છે, પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ જે પણ નિર્ણય લેશે ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકરો સ્વીકાર્યા છે।